ઓલપાડ તાલુકાના સિમલતુ ગામે વીજળીના અનેક પ્રશ્નો સાથે ગ્રામજનોએ કિમ વીજ કંપની કચેરી ખાતે પહોંચી હલ્લાબોલ કર્યું હતું। ગ્રામજનો વીજ કચેરી પહોંચી માંગણી ન સંતોષાતા જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। ત્યારે છેલ્લા 5 દિવસથી સિમલતુ ગામે વીજળી ન આવતા ગામ લોકોમાં નારાજગી જોવા મળી છે। ગામના યુવાનો મહિલાઓ મોટી સંખ્યામાં કિમ વીજ કંપનીની કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો હતો। ઉપરાંત 4 વર્ષથી જવાબદાર અધિકારીઓ વીજ સંબંધી સમસ્યાનો ઉકેલ ન લાવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ ગ્રામજનો કિમ વીજ કચેરી પહોંચી સમસ્યા નિવારણ રજૂઆત કરી હતી અને વીજ ટ્રાન્સફોર્મર મૂકવા માટે લોકફાળો ઉઘરાવી 75,000 ખર્ચી ઓટલો બનાવ્યો હતો, છતાં વર્ષ વીતી જવા બાદ હજી ટ્રાન્સફોર્મર મુકાયું નથી। ઉપરાંત ગ્રામસભાના વીજ અધિકારીઓએ નવી વીજ લાઇન કરી આપવાની વાત પણ હજી હવામાં જ છે। 5 દિવસથી લાઇટ નથી, તેના કારણે પાણી પણ મળતું નથી। એમને 4 વર્ષથી 24 કલાક લાઇટ તો મળી નથી, જ્યારથી સાયણને બદલે કિમમાં અમારા ગામની વીજ લાઇન જોડી છે ત્યારથી લાઇટની સમસ્યા વધી છે। જવાબદારો ફોન ઉચકતા નથી। 180 દિવસમાં સેવા સેતુ અંતર્ગત લાઇન આપવાની વાત હતી, પણ તેને પણ 4 વર્ષ થયા છતાં કામ થયું નથી। હું સિમરડ ગામનો રહેવાસી છું, નિમેશ કુમાર ધ્રુપતભાઈ પટેલ। હવે જીબીના જે ચિકલે સાહેબ નવા આવેલા છે આપણે કિમ ડિવિઝનમાં, તેણે અમારા ગામમાં એવું કહેવા માંડ્યું કે ભાઈ તમારા ગામમાં ટ્રાન્સફોર્મર મૂકવા માટેની જગ્યા વ્યવસ્થિત નથી, એ માટે ગયા વર્ષે ગામના એ લોકફાળો કરી પૈસા ભેગા કરીને આ 75,000 રૂપિયાનો ખર્ચો કરી અમે ટ્રાન્સફોર્મર મૂકવા માટેનો ઓટલો બનાવ્યો। ઓટલો બનાવ્યા પછી પણ આજે વર્ષ દિવસ પૂરો થયો છે તો પણ આ નવું ટ્રાન્સફોર્મર નથી આવ્યું અને આ અમારું ટ્રાન્સફોર્મર જે મૂકવામાં આવ્યું છે તે ઓવરલોડ કરે છે, કરંટ વધારે બહાર પાડે છે। તેની બી અમે સાહેબને અરજી કરી કે સાહેબ અમને નવું ટ્રાન્સફોર્મર આપો, મોટું ટ્રાન્સફોર્મર આપો, તે બી સાહેબે ધ્યાન નથી આપ્યું। બીજું કે બીજું ટ્રાન્સફોર્મર નવું અલગથી મૂકવાનું છે અમારે, પાદર પર તેની જગ્યા પસંદ કરવામાં આવેલી છે, કમ્પ્લીટ થાંભલા મૂકવામાં આવેલા છે, તે ટ્રાન્સફોર્મર નથી મુકાયું। આ જે લાઇન અમારા ગામમાં આવેલી છે એ પુરખોના સમયની, એટલે 1980ના મારા જન્મ પહેલાંની લાઇન છે આ, ને જેના થાંભલા બધા જર્જરિત છે, આજે તૂટું કે કાલે તૂટું એ કન્ડિશનમાં બધા થાંભલા છે। બાકી લાઇન ખેતરમાંથી પાસ થયેલી છે, ખેતરની લાઇન આવેલી છે, એટલે જ્યારે લાઇનમાં ફોલ્ટ આવે એટલે જીબીઆને બી કામ કરવામાં તકલીફ પડે અને ફોલ્ટ વહેલો શોર્ટ આઉટ થતો નથી। ને સાહેબને અમે અગાડી 180 દિવસ કે 90 દિવસ પહેલાં સાહેબ અમને એવું કીધેલું કે તમારી જે લાઇન છે તો તમને બાયપાસ સિયારલા સિમલટુ રોડ પર કાઢી અપાવશો કે તમને આ બધા પ્રોબ્લેમ શોર્ટ આઉટ થઈ જાય અને નીકળી જાય। એટલે ગામની જે ગ્રામસભા છે તેમાં બી જીબીના સાહેબોને અમે લિખિતમાં આપેલું છે ને કીધેલું છે ગ્રામસભામાં, ત્યાં બી સાહેબે આ એ લોકોએ હા ભરેલી કે ભાઈ તમારો જે આ પ્રોબ્લેમ છે તો અમે તમને સોલ્વ કરી આપશું। ને ગામમાં બધાએ લોડ વધારવા માટેની અરજી કરેલી છે, તેના પૈસા ભરવાની રસીદ છે લોકો પાસે કે ભાઈ અમારે કેટલા પૈસા ભરવાના, તેનું હજુ ત્યાંથી કોઈ ઉલ્લેખ નથી આવ્યો અમારો કે ભાઈ તમારે કેટલા પૈસા ભરવાના છે। આ જે જીબીનું ખાતું છે કિમનું ડિવિઝનનું, તે એકદમ જ લેભાગું ખાતું છે ને પ્રોપર કામ કરતું જ નથી, આજે કરીએ કાલે કરીએ ને એ પ્રમાણે ચાલે છે કામકાજ, ધીમી ઘટિયા કામ ચાલે છે ને કોઈ બે એકદમ પૂરેપૂરી બેદરકારી કામ કરે છે, કોઈ ધ્યાન નથી આપતો એ લોકો। અચ્છા, હવે આપણા ગામમાં જે હમણાં લાઇટની જે સમસ્યા છે એના વિશે શું કહેશો? અમારા ગામમાં જે લાઇટની આજે સમસ્યા છે, આજે વંટોળી આવ્યો તેના 2 દિવસ પહેલાંની અમારે લાઇટ નથી, એટલે આજે છેલ્લા 5 દિવસથી અમારા ગામમાં પીવાનું પાણી, હળપટીવાસમાં પીવાનું પાણી બધાને તકલીફ છે। ગામમાં એક જ વોટરવર્ક છે, તે જ પાણી બધાને પૂરું પાડે છે, ગામમાં કોઈને પર્સનલ બોર નથી એવા કે ભાઈ એ પાણી પૂરું પાડી શકે। જીબીના કોઈ અધિકારી કોઈ જીબીના સાહેબો ગઈકાલે આવેલા, કામ કર્યું તે થોડું ઘણું કામ કરી ગયા ને પછી કે અમે લાઇટ આપશું, રાતે 2 વાગે માત્ર 15 મિનિટ પૂરતી લાઇટ આવી, પછી લાઇટ નથી આવી, એટલે 4 દિવસમાં 1 વાર 15 મિનિટ પૂરતી લાઇટ આપી છે ખાલી એ લોકોએ। સિમલટુ ગામની સરપંચ હું, 4 વર્ષથી આવું સરપંચ થઈ ચૂકી, આજે અમને લગભગ 4 વર્ષથી આવું અમારા અહીંયા કેટલો ત્રાસ છે આ એનો લાઇટનો, કે અમે એનાથી અમે ત્રાસી ગયા છે। એ આજે 4 દિવસ થયા તો ગામમાં લાઇટ નથી, પાણીની સગવડ નથી, ને મજૂરો ને અમે 700 માણસની વસ્તી અમારી, આજે 4 દિવસથી અમે પાણી વગર કેમ ચલાવવું એ અમારું મન જાણે છે, એ કેમ કરવું અમારું। ને બીજું કે જીતનાની અમને સાયમથી અમને કિંમત જે લાઈન આપી ને તીદાનું અમને કોઈ જ જાતનું એ નથી, આજે 4 વર્ષ છે આખો દિવસમાં 2-3 કલાક તો લાઇટ જાય જ અમારે, ત્યાં સરળ 24 કલાક લાઇટ અમારે અહીંયા આવી જ નથી। બીજું અમારે આજે 2 વર્ષ થયા ત્યાં ગાડી ઓટલો બનાવ્યો છે તો તેની પર બીજું જી એ લગાવવા રાખવાની કહીએ છીએ અમે, ટીસી તો હજુ તેનું કોઈ ઠેકાણું નથી,
ને આ લોકો કોઈ સાંભળવા તૈયાર નથી. જો અમે ફોન કરીએ તો કમ્પ્લેન નંબર આપે તો કમ્પ્લેન વાળાને એને કોઈ લેવા દેવા નથી. મેહુલ ભરવાડ કરીને છે, એને કોઈ લેવા દેવા નથી. તો તેની પાસે અમારો તેને તો કે અમારે વાત કરવા તૈયાર જ નથી. ને ચિકલિયા સાહેબ તો ફોન મૂકી જ દે છે. બોલો હવે અમારાનું શું કરવું? ખેતરની અમને 180 દિવસમાં સેવા સેતુ માટે અમને લાઈન આપવાની હતી. 180 દિવસની વાત હતી, તેના જે 4 વર્ષ થયા તો પણ અમને લાઈન મળી નથી. અમને કહે છે બાઈપાસ અમને આપી દો તો પણ એ લોકોને વાંધો છે. તેમ છતાં અમારી એગ્રીકલ્ચરની લાઈન છે તેમાંથી અમે કહીએ છીએ તો બી અમે લોકો તૈયાર નથી. ને આજે અમને કેટલા વખત ત્યાં આ રીત અમને બસ એક વસ્તુ અમને એ રીતે પકડાઈ મૂક્યું છે કે બસ તમે જરૂર પકડાઈ દીધું કે તમે આ રીતે જીવ આપો. અમે કેમ કરવું અમારે જી? અચ્છા, તમારા ગામનું જે મુશ્કેલી છે અને જેનું નિરાકરણ નહીં આવશે તો તમે શું કરશો? અમે ઝુંબેશ ઉઠાવીશું. અમે તો કરીશું તો કરે જ ને. આજે 4 દિવસ છે પાણીની, આજે એ લોકોને કહે કે અમારે બાથરૂમનું પાણી નથી, પીવાનું પાણી નથી, કાંઠી પાણી લાવો. તળાવનું પાણી થોડું વપરાય, હવે બધી અંદર લાઈનો ગયેલી હોય તો તળાવનું પાણી થોડું વપરાવવાનું છે. ગામનું નામ નથી ખબર કે કઈ જગ્યાએ સિમલઠું ગામ આવ્યું. અમે અહીંયા આવીને કહીએ છીએ કે અમારી ગમી કોઈ માણસો આવ્યા નથી, કે તમારી ગમી જ આવેલા છે, વરોલી થી તમારી લાઈન આવે. અમે એમ કે છે વરોલી થી અમારી લાઈન નથી આવતી તો એ માનવા તૈયાર નથી. અમારી લાઈન આવે અહીંયા સિયાદલામાં, આજે કાલની લાઈન સિયાદલામાં છે. સિમલઠુમાં નથી, સિમલઠુથી 1 કિલોમીટર સિયાદલા પાડી આ બાજુ ભરુંડી બધે લાઈટો છે. અમારે સિમલઠુમાં જ લાઈટ નથી, આજે 4 દિવસ ત્યાં લાઈટ નથી. હવે કરવું શું અમારે?